રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં છે આક્રોશ, તેવામાં ક્ષત્રિય સમાજને સમર્થન મળ્યું છે માલધારી સમાજનું. અમદાવાદના ગોતામાં રાજપૂત સમાજના ભવન ખાતે બેઠક યોજાઈ, જેમાં માલધારી સમાજના આગેવાનો પહોંચ્યા અને ક્ષત્રિયોને સમર્થન જાહેર કર્યું. ક્ષત્રિય સમાજના આગેવાનોએ કહ્યું, અમારો વિરોધ માત્ર રૂપાલા સામે છે, કોઈ સમાજ પક્ષ કે જૂથ સામે નહીં. તો ગોંડલની કોર્ટમાં ક્ષત્રિય આગેવાનોએ રૂપાલા સામે અરજી કરી. ચોરડી ગામના હર્ષદસિંહ ઝાલાએ રૂપાલા સામે ક્ષત્રિય સમાજની બદનક્ષી કર્યાની અરજી આપી. રાજકોટમાં ક્ષત્રિય સમાજના વકીલો પહોંચ્યા કલેક્ટર કચેરીએ અને આવેદનપત્ર આપ્યું. ક્ષત્રિય સમાજના વકીલોએ રૂપાલાનો વિરોધ કરી આ મુદ્દે જે ક્ષત્રિય યુવાનો સામે કેસ કરવામાં આવ્યા તેમનો કેસ વિનામૂલ્યે લડવાની જાહેરાત કરી. ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ ગઈકાલથી અન્નનો ત્યાગ કર્યો છે. તેમની એક જ માંગ છે, રૂપાલાની ઉમેદવારી રદ થાય.